नमस्कार। आज आपणे पुस्तकनी पांखे गुजरात वांचे अंतर्गत कार्यक्रम में आपणे महात्मा गांधी ना त्रण पुस्तकों विषे बात करवाना छे। एमां एमनुं बहु ओछुं वंचायेलुं पण खासी लोक प्रसिद्धि पामेलुं एवुं पुस्तक छे दक्षिण आफ्रिकाना सत्याग्रहनो इतिहास भाग एक अने बे अने मंगल प्रभात अने जेनी हमणां ज आपणे शताब्दी उजवी एवुं एक पुस्तक हिंद स्वराज। आ त्रण पुस्तकों विषे आपणे वांचे गुजरात अंतर्गत आप सौनु कार्यक्रम में संधान में हूँ हृदयपूर्वक स्वागत करू छु। मारी साथे डॉक्टर गिलजी भाई भाटिया जेओ गुजरात विद्यापीठनी रांधेजा कॉलेज में हिंदी विषयना प्रोफेसर छे, युवान अने उत्साही अध्यापक छे, हिंदी विषयनु घणु काम करे छे, साथे साथे गांधी विचारनु पण एमणे संदोहन कर्यु छे। हिंदी के पुनरुक्त शब्दों का भाषा वैज्ञानिक अध्ययन एवा विषय पर गुजरात विद्यापीठमांथी पीएचडी नु काम कर्यु छे। सारा अभ्यासु एवा अध्यापक छे, विद्यार्थी प्रिय प्रोफेसर छे, ए पण आपणी साथे रहेशे अने ए बे पुस्तकोनी वात हिंद स्वराज अने मंगल प्रभात विषे वात करशे। तो आपणे सौ पहेला गांधीजीना प्रिय भजनथी अने एमना जे केटलाक पुस्तकोना फोटोग्राफ्स ने गांधीजीना फोटोग्राफ्सथी चालू करीशुं। तो आपणे आ जोईए स्लाइड। वचन तो तेरे करिए जे पीर
नवजन तो तेने कहिए मोह माया व्यापे नहीं जेने दृढ़ वैराग्य जेना मन मारे राम नाम शू तारी रे लागी सकल तीरथ तेना तन मारे वजन तो तेने कहिए नमस्कार। गांधीजी ना घना बदा पुस्तकों गांधीजीए लख्यू छे अने गांधीजी विषे लखायू छे पुष्कळ लखायू छे એનો તાગ આપણે પામી શકીએ તેમ નથી। આવી એક મહાન વિભૂતિ આપણે એક ફોટોગ્રાફ જોયો કે એમની કલમની કેવી તાકાત છે અને એ કલમની તાકાતે હિન્દુસ્તાનને સ્વરાજ્ય પ્રાપ્ત થયું। ગાંધીજીના લખાણો એમણે એક સાહિત્યકાર તરીકે કે એક સર્જક કે લેખક તરીકે પોતાની આ બળવત્તર કલમને વધારે સમૃદ્ધ ધાર કાઢી છે। આ ગાંધીજીનું સાહિત્ય આપણને એટલા વિવિધ પ્રકારે મળે છે કે આપણે ગાંધીની તમામ બાબતોનો પરિચય બહુ સારી રીતે મેળવી શકીએ। સમાજના એવા કોઈ ક્ષેત્ર બાકી નહીં હોય કે તેની સાથે સંકળાયા નહીં હોય અને તેના વિશે એમણે લખ્યું નહીં હોય। ગાંધી લેખક તરીકે જ્યારે ગુજરાતમાં આવ્યા એ પહેલાં આફ્રિકામાં એમણે પ્રેસ કરીને એક સામયિક ચાલુ કરેલું, પણ 1915 પછીથી જે દૃશ્ય જોયું એ એની સ્મૃતિપટ ઉપર એવી રીતે અંકિત થયું। એ પહેલાં પણ એમણે હિન્દુ સ્વરાજ દ્વારા જે વાત કહેવી હતી ભારતના લોકોને કહી, પણ સમગ્ર ભારતીય સાહિત્યમાં સાહિત્યકાર તરીકે ગાંધીજીનો પ્રભાવ સવિશેષ રહ્યો છે। આપણે એમના સમગ્ર સાહિત્યને કોઈક રીતે જોઈએ તો એમાં સૌ પ્રથમ આપણે એના જીવન સર્જન વિશે સામાન્ય માહિતી મેળવીએ કે એમનો જન્મ તો 2 ઓક્ટોબર 1869 થયો અને અવસાન 30 જાન્યુઆરી 1948 રોજ થયું। આ વાતોથી ગુજરાતનો કોઈ ભાગ્ય જેવો નાગરિક હશે જે નહીં પરિચિત હોય। ગુજરાતના પોરબંદર ખાતે એમનો જન્મ થયો અને વૈષ્ણવ વણિક, એમના પિતાશ્રીનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી અને માતા પુતળીબાઈના સંસ્કારો એમને લાદ્યા બાળપણમાં। 13 વર્ષની વયે કસ્તુરબા સાથે એમણે લગ્ન કર્યું, આ પ્રાથમિક ખ્યાલ છે, પણ એમનો અભ્યાસ 7 વર્ષની વયે રાજકોટ આવીને ગામઠી શાળામાં ચાલુ કર્યો। ઈસવીસન 1880 રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા અને ડિસેમ્બર 1881 અંગ્રેજી 2 ધોરણમાં આવ્યા। 18 ડિસેમ્બર 1887 રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરીને 10 જૂન 1891 બેરિસ્ટરની પરીક્ષાનું પ્રમાણપત્ર મેળવ્યું। સામાન્ય અભ્યાસનો ખ્યાલ છે। એ સિવાયનો ગાંધીનો બહોળો અભ્યાસ જે પોતાના મન દ્વારા પોતાના ચિત્ત દ્વારા એ ઘણું બધું પામ્યા, એવા બાળપણના સંસ્કારોએ એમને ઘડ્યા છે કે આપણે એવું જોઈએ કે એમનું સત્ય બોલવાનું વ્રત
ચાલુ થયું હરિચંદ્ર નાટક જોઈને. આ ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, એ બધી પ્રેરણાઓ એમને બાળપણમાં મળી. આ બધું એમણે પોતાની કલમ દ્વારા લખ્યું છે. એમના સાહિત્ય સર્જનને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે ગાંધીજીનું સાહિત્ય ત્રણ પ્રકારે સામાન્ય રીતે જોવા મળે છે. એક એમના પત્રો દ્વારા, એમણે જે કરેલા ભાષણો દ્વારા, અને એમણે જે આપેલા લેખો દ્વારા. ગાંધીજીએ જે સામયિકો ચલાવ્યા એમાં ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન અને હરિજન. આ પત્રો દ્વારા એમણે આખી વાત સમાજના લોકો સુધી પહોંચાડી અને પછીથી આપણી પાસે એ પુસ્તક આકારે આવ્યા. એમણે જે પુસ્તકો લખ્યા છે તેમાં ઈસવીસન 1909માં હિન્દ સ્વરાજ એવું, ઈસવીસન 1924 અને ઈસવીસન 1925માં અનુક્રમે પહેલો ને બીજો ભાગ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ લખ્યો. એમની આત્મકથા સત્યના પ્રયોગો અથવા આત્મકથા એ બહુ જ લોકપ્રિય થયેલી ને ભારતની ને વિશ્વની ભાષાઓમાં એના અનુવાદ થયેલા એવું પુસ્તક છે. ગીતાનો ગુજરાતીમાં ભાષાંતર કરીને અનાશક્તિ યોગ નામે એમણે 1930માં પુસ્તક આપ્યું. મંગળ પ્રભાત એ 1930માં, રચનાત્મક કાર્યક્રમ એ 1941માં, સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ એ 1948માં, આરોગ્યની ચાવી એ 1948માં, અને ગાંધીજીનો અક્ષરદેહ 90થી વધારે ગ્રંથો છે. ગુજરાતી ને અંગ્રેજીમાં પણ એમના ભાષાંતરો થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ વિશે વાત કરીએ તો એમાં ખાસ કરીને યરવડા જેલ નિવાસ દરમિયાન તેમણે 26/11/1923ના દિવસે આ પુસ્તક લખવાનું એમણે શરૂ કર્યું. એના પ્રકરણો નવજીવનના તારીખ 13/4/1924થી 22/11/1925 સુધીના અંકોમાં એ છપાયા છે. આ ગ્રંથમાં સત્યાગ્રહની કલ્પનાનો ઉદ્ભવ અને વિકાસ ગાંધીજીએ આલેખ્યો છે. સંપૂર્ણ કલાત્મક રૂપે જે ઇતિહાસ આપણા સુધી પહોંચ્યો છે એને સાહિત્યિક મરોડ આપીને એમના ગદ્યની ને એ વિશેષ વાત આપણે કરીશું જ્યારે પુસ્તકોની વાત કરીશું ત્યારે. એમાં ગાંધીજીએ જે ગદ્ય પ્રયોજ્યું છે ત્યાંના લોકોનું વર્ણન કર્યું છે, ત્યાંની ભૂગોળનું વર્ણન કર્યું છે, ત્યાંના વિસ્તારનું વર્ણન એ સુંદર રીતે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં મળ્યું છે. મિત્રો, સૌને મારી નમ્ર ભલામણ છે કે ગાંધીના બધા જ પુસ્તકો તમે જુઓ તો એમાં જીવનનો અર્ક આપણને જાણવા મળે છે. એ સમયે લખાયેલું આ પુસ્તક એ આપણી સામે જ્યારે આવે છે, એમની ભાષા, એમની શૈલી, એમાં એમની ધારદાર કલમ, અને પ્રત્યેક ગુજરાતી ભાષા હોય કે અંગ્રેજી હોય કે હિન્દી હોય, જ્યારે જે તે ભાષી ભાષા જાણનાર ભાષક વર્ગ એ વાંચે છે ત્યારે એને પોતાની ભાષા લાગે છે અને પોતાની ભાષામાં લખાયું હોય એવા પ્રકારનું ફિલિંગ્સ થાય. એવી રીતે ગાંધીજીનું ગદ્ય એટલી સરળ રીતે આ આખા પુસ્તકમાં ને એમના બધા જ પુસ્તકોમાં આપવામાં આવ્યું છે. કથામાં ભાગ લેતા પાત્રોના ટૂંકા અને રસપ્રદ ચિત્રોનું આલેખન એ સુંદર રીતે મૂક્યું છે. જે રીતે મેં વાત કરી દક્ષિણ આફ્રિકાની ભૂમિને એની પ્રજાનું વર્ણનમાં ઝુલુ, બોઅર, વલંદા, અંગ્રેજ, હિન્દીઓ વગેરે પ્રજાઓ અને આફ્રિકાની ભૂગોળ આ બધું જ એમાં જોવા મળે છે. પણ એક આ પુસ્તકમાંથી પસાર થતા સામાન્ય ખ્યાલ જે આપણને મળે છે એના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અહીંયા આગળ નોંધ્યા છે. મેં 1882 પોરબંદર ખાતે 13 વર્ષની ઉંમરે એમનું કસ્તુરબા સાથે લગ્ન થાય છે. 7 જુલાઈ 1869માં પરદેશ ગમનના પ્રાયચિત રૂપે આત્મશુદ્ધિ કરાવવા નાસિક ગયા. એમાં સાલનો થોડો મિસ્ટેક રહેલી છે. 10 જુલાઈ 1891માં રાજકોટ આવીને એમણે વકીલાત શરૂ કરી. 4 સપ્ટેમ્બર 1888માં મુંબઈ બંદરેથી વિલાયત જવા રવાના થયા. 29 સપ્ટેમ્બર 1888માં સાઉથહેમ્પટન ઇંગ્લેન્ડ પહોંચ્યા અને 27 મે 1891માં બેરિસ્ટરોની યાદીમાં નામ જાહેર થયું અને 10 જૂન 1891 બેરિસ્ટરની પરીક્ષાનું એમને પ્રમાણપત્ર મળ્યું. 24 એપ્રિલ 1893માં મુંબઈથી આગબોટમાં દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા. આ એમની સફર છે. 25 મે 1893માં દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં પહોંચે છે
અને 26 મે 1893 માં પાઘડી ઉતારવાને બદલે દરબન અદાલત એ છોડી જાય છે. આખો જ ઇતિહાસ બહુ રસપ્રદ રીતે આ પુસ્તકમાં વર્ણવાયેલો છે. પુસ્તકની આ સામાન્ય પરિચયાત્મક રીતે આપની સામે મૂકવાનો મેં સહજ પ્રયત્ન કર્યો છે, પણ આ બધી વિગતો વિગતમાંથી પસાર થઈએ છીએ ત્યારે એમણે કરેલું ઝીણું ઝીણું વર્ણન આ દરેક નાગરિકોનું કે દરેક વિસ્તારનું કે દરેક બાબતોનું, જે પાઘડી નહીં પહેરવાની વાત કરીને અદાલત છોડીને કેમ નીકળી જાય છે. માણસ ગયા છે તો અહીંથી કેસ લડવા માટે થઈને આફ્રિકા, દાદા અબ્દુલ્લાના કેસ નિમિત્તે જવાનું થયું. આપણે આગળ ઉપર જોવાના છીએ એમાં કે ભાઈ સૌથી પહેલો આશ્રમ પણ એ ત્યાં આગળ સ્થાપે છે. પણ ઈસવીસન આ સમય દરમિયાન ઈસવીસન 1893માં ટોલ્સ્ટોયનું એક પુસ્તક ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુનું વાંચન કરે છે. 22 ઓગસ્ટ 1894માં નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ નામની સંસ્થાની સ્થાપના કરે છે. પણ મહત્વની વાત તો આ 31 મે જે 1893માં ડર્બનથી એ ટ્રેનમાં બેસીને પ્રિટોરિયા જ્યારે જવા નીકળે છે તે જ રાત્રે ટ્રેન નાતાલની રાજધાની પીટર મેરિસબર્ગ પહોંચી ત્યારે તેમની પાસે પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં રેલવેના એક અધિકારીએ બળજબરીથી તેમને ડબ્બામાંથી ઉતારી મૂક્યા અને એમનો સામાન પણ ડબ્બાની બહાર ફેંકી દીધો. આજે પણ એ રેલવે સ્ટેશન ત્યાં આગળ મોજૂદ છે, એ સ્મારક તરીકે રાખેલું છે ત્યાં પીટર મેરિસબર્ગમાં. તો આ આ ધક્કો જે આપણે સામાન્ય રીતે એવી વાત કરીએ છીએ કે આ ગાંધીનો આ ધક્કો એ ભારત દેશની આઝાદીનો આ પહેલો ધક્કો હતો એમના માટે. તો આ અંદરથી જે ભાવના જાગી છે એમના માટે આ એક અંગ્રેજ અધિકારીએ જે ટ્રેનમાંથી ધક્કો માર્યો એ એમના માટે અને આપણા સૌ માટે એ મહત્વનો ધક્કો પુરવાર થયો અને ત્યારથી એમણે એ સત્યાગ્રહની શરૂઆત થઈ. પણ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના પણ ત્યાં આગળ કરે છે. એ સિવાયના ઘણા બધા ગાંધીએ જ્યારે આ આ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ લખવાનો ચાલુ કર્યો એ પહેલાં એટલે ભારતમાં આવીને એમણે 4-5 સત્યાગ્રહો ચાલુ કરેલા. એટલે આ બધા જ અનુભવથી એવું થયું કે ભાઈ મેં જે પહેલું કામ કર્યું છે એ તો દક્ષિણ આફ્રિકામાં કર્યું છે. 28 જૂન 1894માં નાતાલની હિન્દી કોમના છીનવાયેલા મતાધિકારના વિરોધમાં અરજી ઘડી અને 30 નવેમ્બર 1896માં નાતાલ જવા મુંબઈથી એ નીકળ્યા. 5 જૂન 1896માં કુટુંબને નાતાલ લઈ આવવા ભારત જવા નીકળ્યા અને નાતાલ વિધાનસભાને મોકલી. 30 નવેમ્બર 1896 નાતાલ જવા મુંબઈથી નીકળ્યા અને 5 જૂન 1896 કુટુંબને નાતાલ લઈ આવવા માટે ભારત જવા નીકળ્યા. 9 જુલાઈ 1896ના રાજકોટ પહોંચીને નાતાલના હિન્દીઓને થતી આડમારીનું વર્ણન કરતી પુસ્તિકા લખવાનું ચાલુ કર્યું. 10 નવેમ્બર 1896માં પુણેની સભામાં નાતાલના હિન્દીઓને પડતી આડમારી વિશે એમણે ભાષણ પણ કર્યું. 11 ઓક્ટોબર 1899માં બોર યુદ્ધ વેળા 300 સ્વતંત્ર હિન્દીઓની અને 800 ગિરમીટિયા મજૂરોની સારવાર ટુકડી તૈયાર કરી અને 1900માં છેલ્લા એમના પુત્ર છે દેવદાસ એમની પ્રસૂતિ એમણે જાતે કરાવડાવી. 18 ઓક્ટોબર 1901 ડર્બનથી મુંબઈ જવા માટે નીકળ્યા અને 23 ડિસેમ્બર 1901 કલકત્તામાં યોજાયેલ કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી. આ તવારીખની રીતે આ ભારતમાં બનેલા એવા પ્રસંગો છે. પણ દક્ષિણ આફ્રિકામાં એ દરમિયાન એ ફરીથી પાછા જાય છે એટલે 8 ઓક્ટોબર 1902 દક્ષિણ આફ્રિકાથી તાર આવ્યો કે ચેમ્બરલેન આવે છે, તમે તેમને મળવા આવો અને 25 ડિસેમ્બર 1902માં એ ડર્બન પહોંચ્યા અને 27 ડિસેમ્બર 1902માં એ ચેમ્બરલેન સાથેની મુલાકાત કરે છે. એમાં 4 જૂન 1903માં દક્ષિણ આફ્રિકાના હિન્દીઓની લડતમાં પ્રચારના માધ્યમ તરીકે શરૂ થયેલા અખબાર ઇન્ડિયન ઓપિનિયનનો પ્રથમ અંક પ્રસિદ્ધ થાય છે. 1909 હેનરી પોલાક નામના અંગ્રેજ યહૂદી સાથે